અત્યારે અહીંયા આ જે પેજ છે એમાં મેં મારી રીતના કોશિશ એવી કરી છે કે હું જે આધુનિક આવર્ત કોષ્ટક છે આધુનિક આવર્ત કોષ્ટક જેને મોડ મોર્ડન પિરિયોડિક ટેબલ કહેવાય ઇંગ્લિશમાં એ કોશિશ કરું છું કે તમને અહીંથી દેખાય અને સમજાય એકચ્યુઅલી મેન્ડેલીફ બાદ ઘણા તત્વો નવા શોધાયા તમને મેન્ડેલીફના જે ઉપલબ્ધિઓ એમાં એક વસ્તુ તમને યાદ પણ છે કે મેન્ડેલીફે નવા તત્વોની શોધ થઈ શકે એવો નિર્દેશ પણ કરે તો પોતાના કોષ્ટકમાં પણ એના ધાર્યા કરતા ઘણા બધા તત્વો નવા શોધાયા ઘણા બધા કે બાદ ઘણી બધી નવી શોધો થઈ ઘણી બધી અને એના કારણે એ બધી શોધોના કારણે જે પિરિયોડિક ટેબલ છે ને એમાં એકસો અઢાર તત્વો એકસો અઢાર તત્વો સમાવવાની જરૂર પડી એકસો અઢાર તત્વો તો આટલા બધા તત્વોને એમણે કઈ રીતે સમાવવા અને બીજું કે રુધરફળના પ્રયોગો બાદ પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન વિશે પણ જાણકારી થઈ ગયેલી આ બધા વિશે આ લોકો ન્યુક્લિયસમાં રહે છે અને આ લોકો એની ફરતે ભ્રમણ કરે છે એ બધી પણ જાણકારી થઈ ગઈ તો મોઝલે હેનરી મોઝલે આ મોઝી પણ કહેવાય મોઝલે પણ કહેવાય હેન્દી મોઝલે એક જોરદાર વસ્તુ વિચારી જોરદાર વસ્તુ શું વિચાર્યું કે હું છે ને જે તત્વો છે તત્વો એના પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક નક્કી કરો હવે પરમાણુ ક્રમાંક કેવી રીતે નક્કી કરવા તો જે તત્વો છે ને એના ન્યુક્લિયસમાં પ્રોટોન પ્રોટોન જેટલા હશે એટલો એનો પરમાણુ ક્રમાંક ગણો જેટલા કેન્દ્રમાં પ્રોટોન એટલો એનો પરમાણુ ક્રમાંક ગણો અને પાછો કેવું છે કે જેટલો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન એની ફરતે ભ્રમણ કરતા હોય છે જેટલા પ્રોટોન એના ન્યુક્લિયસમાં હોય એટલા જ ઇલેક્ટ્રોન એની ફરતે ભ્રમણ કરે પ્રોટોન એ ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારીત છે જેટલો આની પાસે ધન વીજભાર છે એટલો જ આની પાસે ઋણ વીજભાર છે ન્યુટ્રોન એ વીજભાર વગરના છે એટલે એકંદરે કોઈ પણ તત્વજો કોઈ પણ તત્વનો પરમાણુ એનો વીજભાર ક્યારેય ના હોય પરમાણુ પોતે વીજભાર રહિત હોય ન્યુટ્રલી ચાર્જ એ બિલકુલ વીજભાર રહિત અવસ્થામાં હોય આ ધ્યાન રાખવાનું તો તમે કહો છો સાહેબ તમે તો એવું લખો છો કે એન પ્લસ ને સીએલ માઇનસ ને તો આમાં ધન વીજભાર ને આમાં ઋણ વીજભાર તો આ તો ક્લોરીન ઋણ વીજભાર વાળો થયો અને સોડિયમ તો ધન વીજભાર વાળો થયો એક બાજુ તમે કહો છો આ લોકો વીજાર વગર ના હોય તો યાદ રહે કે આ અવસ્થા છે ને આ અવસ્થા એની ચર્ચા આપણે થઈ ચૂકી છે એટલે તમને એવું લાગે છે આ કેમ બન્યું શું બનશે એ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે તો પ્રશ્ન એ આવે છે કે સાહેબ ચલો આપણે આ જે તમે વાત કરો છો એકસો અઢાર તત્વો તો એકસો અઢાર બરાબર ચોક્કસ તત્વને ચોક્કસ જગ્યાએ જ ગોઠવવાનું પણ ફોર્ચ્યુનેટલી તમે અત્યારે દસમા ધોરણમાં છો ધોરણ દસમાં એટલે તમારે એકસો અઢાર નહીં પણ વિસજ તત્વોને ગોઠવતા શીખવાનું છે વિસજ તત્વોને અને હેનરી મોસ્લે એક જોરદાર કામ કર્યું ઘણી શોધખોળો થઈ ચૂકી હતી એટલે એને ફાયદો પણ થયો એનો ઘણો બધો ફાયદો થયો પણ હેનરી મોઝલે જે તત્વોની ગોઠવણી કરી ને આ જે ટેબલ છે ને તમને બહુ વિચિત્ર દેખાય છે તમને થશે બધો કોરો કેમ છે અહીંયા અહીંયા અહિયાં મારે આ રીતના ખાનું છે એને નતો લેવાનું અહીંયા પણ વ્હાઇટનર નથી મરાયું આ પણ નથી ખાનું આ એક જ ખાનું છે એક જ આ ખાનામાં એને હાઇડ્રોજન ને મૂક્યો હાઇડ્રોજન પછી આ ખાનું કંઈ જ નહીં ખાલી पच्ची अण्या बद्दुच खाली, छः अण्या हीलियम मुक्यो, छः अण्या। अबे तम्मने एक बार हूँ कही दो, कि तमारे विसे विस वीश तत्वों ने याद रखवा होए, तो हाय हेली बेबो काना, ओफनी, सोमे, एसी फोस्क्लो આપો કે આ તમારે યાદ રાખવું જ પડશે તો જ તમને આ એક થી વીસ તત્વો લાઈનસર આવડે હાઈ એટલે હાઇડ્રોજન હેલી આટલું તો હેલીને યાદ રહી જશે કે હાઈ હેલી એમ ઘણા બધા એને રોજ કહેતા હોય એટલે આટલું તો એને હેલીને યાદ રહી જશે તો હે અને લી એટલે લિથિયમ હેલી નું સ્પેલિંગ છે એને બે તત્વો દર જાય છે હીલિયમ અને લિથિયમ પછી બેબો એ ઘણા છે આપણે કરી હગી થતી નથી કે આપણે કઈ બોલાવાય ના જવાય પણ આપણે અહીંયા બેબોને યાદ કરાય પણ વળી પાછું અહીંથી સીધો બેબો વચ્ચે અંતર આવી ગયું સીધો અહીંયા કેમ આ બધું થઈ રહ્યું છે શું કામ આ બધું કોણ યાદ રાખશે એ બધું નહીં વિચારો એ તમારે 11 માં સાયન્સ માં આવવાનું છે છતાં છતાં હું એના વિશે થોડું ઘણું તમને કહીશ અત્યારે તમારે આ ખાસ આ દોરવાનો એ નથી તમારે સમજો પણ આવું યાદ રાખવાથી શું ફાયદો થશે એ પછી હમણે તમને સમજાશે તો બે બહુ પછી કાના પણ આપણે કૃષ્ણ ભગવાનને કહીએ છીએ કાર્બન અને નાઇટ્રોજન કાના તો કાર્બન અને નાઇટ્રોજન ઓ ફની ઓ એટલે ઓક્સિજન એટલે ફ્લોરિન ની એટલે નિયોન અમે રમકડા નિય ગણાય બધા ભગવાનમાં કૃષ્ણ ભગવાન રમતિયાળ ગણાય એમને આપણે બહુ સીર સિરિયસલી લેવાની જરૂર નથી બરાબર ને કૃષ્ણ ભગવાન બહુ રમતીયાળ દેવતા ગણાય તમે જુઓ તો એમને કેટલી બધી તો રાણીઓ હતી આઠ પટ રાણીઓ અને સોળસો બીજી એમ તો ઓ ફની ઓ ફની નિયોન અહીં સુધી તમે આવી ગયા પછી સોમે એસી આપણે ખાસ કરીને મેહણોનો પટેલ હોય એટલે સામે ના બોલે અને સોમેય ના બોલે આમ તો હોમે બોલે હોમે આવજો તમે એમ એટલે સો સોડિયમ મે એટલે મેગ્નેશિયમ તો અહીંયા સીધા આવી જાઓ સોડિયમ મેગ્નેશિયમ એસી એટલે એલ્યુમિનિયમ અને સી એટલે સિલિકોન સોમે એસી તો એસી પછી ફોનના બદલે ફોસ અને ક્લો તો ફોસ એટલે ફોસ્ફરસ અને સલ્ફર સોમે એસી ફોન ક્લો બરાબર આપો કે તો ફોન નહીં પણ ફોસ તો ફોસ્ફરસ અને સલ્ફર પછી ક્લોરીન ક્લોરીન પછી આર્ગન આમ આર્ગોન આપણે બોલીએ ઇંગ્લિશ વાળા આર્ગન બોલે આર્ગન પછી પો એટલે પોટેશિયમ તો અહીંયા પોટેશિયમનો પી છે પાછો બરાબર કે છે પી નહીં પણ કે અને કેલ્શિયમ કેલ્શિયમ એનો સીએ આ બધું પાછું યાદે રાખવું પડે કેલ્શિયમ એટલે સીએ થાય એવું જરા મગજમાં આવવું મુશ્કેલ છે અને પોટેશિયમ એટલે કે થાય એ મગજમાં આવવું મુશ્કેલ છે પણ હવે તમે આટલા બધા સંયોજનો મોઢે કર્યા હોય એટલે તમારે પછી ધીરે ધીરે ટેવ પડી જાય તો પ્રશ્ન એ છે કે આ વીસે વીસ તત્વોને આ રીતે મેં ગોઠવ્યા તો તમારે શું યાદ રાખવાના છે આવું અમારે શું આવું દોરવાનું આવશે પરીક્ષામાં ના કઈ દોરવાનું નહીં આવે પણ સાંભળજો તમને કોઈની ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચના જો કહેવામાં આવે તો તમે કેવી રીતે દોરી શકો એ માટે આ બહુ સરસ વાત છે જો આને છે ને આને આવર્ત કહેવાય આવર્ત જે આડી લાઈન છે ને એને બધાયને આવરતો કહેવાય ઇંગ્લિશમાં પીરિયડ્સ બોલાય છે આ બીજી લાઈન આ ત્રીજી લાઈન નંબર આમ આપવા પડે અને છેલ્લે સાતમી લાઈન તમે ઓરિજિનલ કોષ્ટક જુઓ ને તો આની નીચે આની નીચે બે બીજા ખાના છે જેનું અત્યારે આપણે કોઈ મહત્વ નથી એટલે મેં દોર્યા નથી એ શા માટે છે એ જાણવાની જરૂર નથી આપણે કોઈ વસ્તુ એવી આવવાની નથી આપણે આગળ કઈ ચિંતા નથી અહિયાં સુધીની ચિંતા છે બરાબર છે એટલે અત્યારે મેં આટલું જ દોર્યું છે બસ અહીંથી આગળ કશું યાદ રાખવાની જરૂર નથી અહિયાં હવે આ આવર્તો છે સાત સાત આવર્તો અને આ આ જે છે 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 ને સમૂહ બધા સમૂહો સમૂહો ઓરિજિનલી જ્યારે મોસ્લે બનાવ્યું ને ત્યારે એને એક થી અઢાર નંબર નથી આપ્યા એને બહુ ઓકવર્ડ નંબરો આપ્યા છે બહુ જ ઓકવર્ડ આને વન એ આપ્યું છે આને વન બી આપ્યું છે આને ત્રણ અરે આને વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એ સેવન એ અને ઝીરો પાછું આને વન બી ટુ બી થ્રી બી એ બધું એ ટાઈપનું બધું અલગ અલગ નામ આપે છે આપણે એનાથી કોઈ લેવા દેવા નથી આપણે તો અત્યારે જે છે બરાબર છે એક થી અઢાર તો તમને છે ને નાના નાના સવાલો એકચ્યુઅલી જે પૂછાય ને આ કશું દોરવાનું નહીં આવે પણ આ દોરેલું બતાવું છું ને એટલે અમુક સવાલ તમને આવડે દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત છે તો તમે આ જોયું હોય તો તમે કહી દો કે સાત આવર્ત છે તમને પૂછવામાં આવે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે તો તમે આ જોયું હોય તો કહી દો કે અઢાર સમૂહ છે અઢાર હવે પ્રશ્ન એ આવે કે આપણે આ જે છે બધું લખાણ એક્ઝેક્ટલી આ રીતે લખ્યું છે એના કરતા બધી વચ્ચે ખાલી જગ્યા આટલી બધી પડી છે આમ ના ભેગું કરી દેવાય તો એ ના થાય કેમ કે આના ઉપરથી તમે ઘણા બધા જવાબો આપી શકવાના છો ઘણા બધા દાખલા તરીકે હું તમને એક તો આના ઉપરથી બધાની ઇલેક્ટ્રોન રચના એ સમજાવી શકું કે કોઈની ઇલેક્ટ્રોન રચના કેવી હોય ક્લોરીનની આપણે કેવી કહી શકીએ હિલિયમની કેવી હોય કેવી હોય પડતી બીજું તમને પૂછવામાં આવે કે કાર્બન કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલું છે તો પહેલા કાર્બન જુઓ અહીંયા તો તમે કહી શકો કાર્બન એ બીજા આવર્ત અને ચૌદમા સમૂહમાં આવેલું છે બીજા આવર્ત અને સમૂહમાં જો કે મોઝલે આને છે ચોથા સમૂહમાં મોઝલે આને એ ભાષામાં કહ્યો છે આપણે ચૌદ લખીએ તો સાચો પડશે ચાર એ લખીએ તો સાચો પડશે રોમન શબ્દમાં ચાર અને એ માં પણ આપણે એવું જરૂર નથી આપણે ચૌદમો સમૂહ કહી શકીએ હવે પ્રશ્ન એ છે કે સાહેબ તો પછી આ વિચિત્ર રીતે કેમ છે બધું બધું ખાલી જગ્યા શું શું કરવાની કરવા મૂકી ખાલી જગ્યા તો એનું કારણ છે સાંભળજો કે ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન થોડું હું સ્ક્રીન વર્ક બી કરવા માંગુ છું જો મારી પાસે અહીંયા જગ્યા નહીં રહીને તો કે ઇલેક્ટ્રોન છે ને એ કોઈ પણ તત્વ હોય એના ન્યુક્લિયસ ની ફરતે એ કાલ્પનિક કક્ષાઓમાં ગતિ કરતા હોય કાલ્પનિક કક્ષાઓમાં એટલે કોઈ તત્વ પાસે દસ ઇલેક્ટ્રોન હોય તો એ દસે દસ ગમે તે માટે ના મારતા હોય સમજો કોઈ તત્વ પાસે પચાસ ઇલેક્ટ્રોન હોય તો એ પચાસ ઇલેક્ટ્રોન ગમે તે માટે ના મારતા હોય એ લોકોની જબરજસ્ત ગોઠવણી છે જબરજસ્ત ગોઠવણી કેવું હોય સાંભળજો કે તમને ખબર છે કે કક્ષાઓ જે છે ને ફરતે કક્ષાઓ એને આપણે કે એલ એમ એન એવા નામ આપીએ છીએ તો આ જે છે ને આ એકચુઅલી આ એ કક્ષાઓ જ છે ચોથી દાખલા પોટેશિયમ છે ને પોટેશિયમ એની પાછળ એની ફરતે કેટલી કક્ષાઓ હશે એવું કોઈ પૂછે તો તમે તરત જ જો પોટેશિયમ અહીંયા છે બાજુમાં ચાર છે તો પોટેશિયમની ફરતે ચાર કક્ષાઓ હશે એક બે ત્રણ ને ચાર તમે અહીંથી જ કહી શકો તમને કોઈ એમ પૂછે કાર્બન પાસે કેટલી કક્ષાઓ હશે તો તમે અહીંયા છે કાર્બન અને અહીંયા છે એક અને બે तो हमें ठरत कही सको कार्बन पासे बे कक्षाओं असेल शेल इंग्लिश मध्ये शेल केव है ऑर्बिट पण केव ऑर्बिट तो शेल अथवा ऑर्बिट एनी पासे कितनी असेल यहीं थी कवर पड़े तो साहेब यहां जे तत्व तो हो एनी पासे सात कक्षाओं हो हाँ सात कक्षा होवे अबे प्रश्न येवे કે સાહેબ આ એક કક્ષા છે આ તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બીજી કક્ષામાં કેટલા હોય ત્રીજીમાં કેટલા હોય તો એ પાછી બહુ જોરદાર વાત છે સમજો કક્ષાઓમાં બી પાછી વાતો બહુ જોરદાર છે કે જે પહેલી કક્ષા છે ને પહેલી કક્ષા એમાં કક્ષાઓના નામ છે પાછા એસ પી

તેની પાસે એસ હોય પછી બીજી કક્ષા હોય ને આ તો એની પાસે એસ અને પી બંને કક્ષા હોય તો જે પી કક્ષા છે ને પાછી એ ત્રણ હોય ત્રણ અને દરેક કક્ષા હોય એસ કક્ષા એમાં બે ઇલેક્ટ્રોન બે બે ઇલેક્ટ્રોન આવે બે બે તો પી કક્ષાઓ ત્રણ હોય કક્ષકો સોરી એમાં ઇલેક્ટ્રોન સમાય દરેક સેલની અંદર પી પાંચ હોય એટલે એમાં દસ ઇલેક્ટ્રોન સમાય ડી કક્ષકો જેની પાસે હોય એમાં પાંચ અને એફ કક્ષક હોય ને એ ટોટલ સાત હોય આપણે આ બંધારણ છે એમાં સાત હોય અને દરેકમાં ચૌદ ચૌદ ઇલેક્ટ્રોન સમાય ચૌદમાં એટલે દરેક કક્ષક માં બે બે ઇલેક્ટ્રોન દરેક કક્ષક માં પી કક્ષકો ત્રણ હોય એટલે ત્રણ દુ છ ઇલેક્ટ્રોન એમાં હોય ડી કક્ષકો પાંચ હોય ટોટલ કઈ કઈ પાંચ એક ડી બે ડી ત્રણ ડી ચાર ડી અને પાંચ ડી એ રીતે હોય અને એવી રીતના આ પણ સાત સુધી હોય એમાં ચૌદ ઇલેક્ટ્રોન ટોટલ સમાતા હોય બહુ અગિયાર સાયન્સમાં તમારી ડિટેલમાં આવશે આ બધું અત્યારે હું તમને એક હાઇલાઇટ બતાવું છું મારે તમને દસમુ ધોરણ પૂરું કરવું તો સાવ આસાન છે પણ તમે અગિયાર બારમાં સરસ રીતે ભણી શકો એ સમજાવવા પૂરતો જ આ બતાવું છું તો જે કે છે પહેલી એમાં એસ કક્ષક એક જ હોય આ પહેલી કેમાં એક જ એસ કક્ષક હોય જ્યારે બીજી એલ છે કે પછી એલ આવે એમાં એસ અને પી કક્ષક હોય જયારે ત્રીજી એમ છે એમાં એસ પી અને ડી કક્ષક હોય જયારે ચોથી એસ પી ડી અને એફ કક્ષકો હોય એમ જેમ જેમ કક્ષામાં તમે બહાર જાઓ આ કે છે પછી આ એલ છે આ એમ છે એમ તમે જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય દાખલા તરીકે આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો એસ માં એક જ છે એની પાસે તો બે ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષક માં બે જ ઇલેક્ટ્રોન હોય કક્ષામાં બીજામાં કેટલા હોય તો જો એમાં એક એસ છે જેમાં બે અને એક પી છે જેમાં છ હોય જો પી કક્ષક માં છ ઇલેક્ટ્રોન હોય કેમકે અંદર ત્રણ કક્ષકો હોય અંદર પી એક્સ પી એવા નામ અપાય એટલે આમાં છ ભરાય

તમે જો એમ કરતા કરતા આગળ વધો તો બે ને છ દસ ને દસ સોરી બે ને છ આઠ ને દસ અઢાર ચૌદ બત્રીસ તો આમાં બત્રીસ ઇલેક્ટ્રોન હોય બત્રીસ આમાં અઢાર હોય આમાં આઠ હોય આમાં બે હોય તો આ બધું તમને જે છે ને આ એ એટલા માટે સમજાવું છું કે તમને ઇલેક્ટ્રોન રચના તરત આવડે હવે હું તમને ઇલેક્ટ્રોન રચનાઓ સમજાવો ઇલેક્ટ્રોન રચના બધાયની બરાબર તો આપણે છે ને અત્યારે આપણી પાસે જગ્યા ઓછી છે એટલે જરા સ્ક્રીન હટાવી અને હું આ સ્ક્રીનનો ઉપયોગ કરવા ટ્રાય કરું છું આ સ્ક્રીનનો તો અહીંયા હું તમને અમુક વસ્તુ સમજાવી દઉં છું અમુક અમુક સુધી સાંભળો દાખલા તરીકે તત્વ આપણે લઈએ પહેલું હાઈડ્રોજન તો એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો સ્વાભાવિક છે કે એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય એટલે જે કે કક્ષા છે એમાં જ એક ગોઠવાય કે એલ એમ એ પછી બીજું લઈએ આપણે હિલિયમ બીજા નંબરનું તત્વ તો એમાં બે ઇલેક્ટ્રોન હોય પણ એ બંને ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ જાય કારણ કે આમાં તમે જાણો છો બે ઇલેક્ટ્રોન આવી શકે બે આમાં આઠ આમાં અઢાર આમાં બત્રીસ આ બધું આપણે જોયેલું છે ત્રીજું તત્વ આવે લિથિયમ એમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય એ નક્કી પણ પહેલી કક્ષામાં બે જાય પછી એક વધે એ અહીંયા જાય માં જતો રહે પછી ચોથા તત્વ છે બેરિલિયમ એમાં ચાર હોય ઇલેક્ટ્રોન એમાં પહેલી કક્ષામાં બે જાય પછી બીજી કક્ષામાં જ બે ગોઠવાય પછી પાંચમા નંબર નું આવે બોરોન એમાં બે જાય પછી અહીંયા જ ત્રણ ગોઠવાય હવે તમે જો થોડું તમને હવે બતાવું કે અહીંયા આપણે લિથિયમ અહીંયા ગોઠવ્યું અહીંયા અને એને પરમાણુ નો સમૂહ આપ્યો એક તો કેમ એક આપ્યો કારણ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જ હોવો જોઈએ આ બધા તત્વો એવા છે જેમની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવે અહીંયા અહીંયા એવા તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં બે જ આવે બે તો તમે કે અહીંયા કક્ષામાં બે છે તો એ સાહેબ જોઈએ અહીં ના લખાય પણ પ્રોબ્લેમ શું છે કે ઇલિયમ એ નિષ્ક્રિય તત્વ છે અને બધા નિષ્ક્રિય તત્વો આ સમૂહમાં છે એટલે ઇલિયમ એકચ્યુઅલી અહીંયા આવવો જોઈએ એના બદલે અહીંયા છે નિષ્ક્રિય હોવાથી આ બધો જ છે 18મો સમૂહ છે ને એ નોબલ ગેસીસ છે નિષ્ક્રિય તત્વો પછી જો લિથિયમ માં બાહ્યતમ કક્ષામાં એક છે તો લિથિયમ તમારે અહીં જ ગોઠવાય બેરિલિયમ માં બે છે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જેને સંયોજકતા કક્ષા કહેવાય સંયોજકતા કક્ષા એમાં અહીંયા જ ગોઠવાય પછી ત્રણ હોય ને તો ત્રણ માં જ ગોઠવાય તો સાહેબ ત્રણ તો આ રહ્યો તો અહિયાં ના ગોઠવાય તો ના તમારે અહીંયા તેર માં ગોઠવવાનું છે કેમ કે મેં તમને હમણાં જ કહ્યું કે મોસ્ટલી તો નામ આ ટાઈપના જ આપ્યા હતા એને તો આ ટાઈપના જ નામ આપ્યા હતા કે વન ટુ થ્રી અને એને થ્રી એ જ કહ્યું તો અને ફોર એ કહ્યું હતું અને ફાઈવ એ કહ્યું હતું અને સિક્સ એ કહ્યું તો એની ભાષામાં રોમન અક્ષરમાં આ સેવન એ હતું અને આ ઝીરો હતો તો અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન આવે હવે કેમ અહીંયા આટલું બધું ખાનું હતું તો અહીંયા મૂકી દેવાય તો ત્રણ આવી જાય પણ આમાં કેવું છે કે આ સમૂહના જે તત્વો છે ને આ સમૂહના અહીંયા બે લાઈન એ બધા એસ કક્ષાવાળા છે આ એસ કક્ષા છે જ્યારે આ બધા છે ને આ બધા એ પી કક્ષાના છે આ બધા એટલે એમનો છેલ્લો ઇલેક્ટ્રોન છે ને પી કક્ષકમાં હોય એવા લોકો છે તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જશે જો કોણ છે બોરોન તો બોરોનમાં અહીંયા ત્રણ છે તો પહેલા એસ અને પછી આ ત્રણ તો સાહેબ આ ક્યાં પી કક્ષક આવી તો એના માટે મારે તમને છે ને થોડું નવમાં ધોરણમાં બી લઈ જવા પડશે કદાચ તમને યાદ રહ્યું હોય તો સારું કહેવાય પણ નવમાં ધોરણમાં તમને મેં સરે આ રીતે શીખવાડી શીખવાડ્યું કે પહેલા છે ને ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય તો પહેલા વન એસ કક્ષામાં બે ભરાય એના પછી ટુ એસ કક્ષામાં બે ભરાય એના પછી ટોપીમાં આવે એટલે આ જે પાંચ છે ને પાંચ એમાં બે આમાં ભરાયા એટલે વન એસ ટુ થયા પછી બે આમાં ભરાય એટલે ટુ એસ ટુ થયા અને પછી એક વધે આમાં ગયો એટલે ટોપી વન થયો એટલે તમે જુઓ કે પી કક્ષામાં આવ્યો ને એટલે એને અહીંયા મૂકવો પડે અહીંયા કારણ કે આ પી કક્ષાનું છે આટલું ખાનું આમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષામાં આવે એવા લોકો છે આ અને જે આ ખાનું છે ને આખું આ ટોટલ એ ડી કક્ષક વાળા છે અહીંયાથી માંડીને અહીંયા સુધીના બધા એનો છેલ્લો ઇલેક્ટ્રોન એ ડી કક્ષકોમાં આવે એવા છે આ ડી કક્ષકો છે ટોટલ

કહી દઉં છેલ્લે આ દૂર કરીને એટલે તમને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય આગલા તત્વો હું તમને બધા તત્વો નેક્સ્ટ લેકચરમાં સમજાઈશ પણ ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય એ કદાચ તમારે નવમાં આવ્યું હોવું જોઈએ એ તમને બતાવી દઉં જો પહેલા છે ને વન એસ કક્ષક હોય પછી ટુ એસ અને ટુ હોય પછી થ્રી એસ થ્રી અને થ્રી ડી હોય પછી ફોર એસ ફોર પી ફોર ડી અને ફોર એફ હોય ઇલેક્ટ્રોન છે ને આમ ભરાય પહેલા આમાં જાય પછી આમાં જાય પછી આમાં જાય પછી આમાં જાય પછી આમાં જાય એટલે પહેલા હંમેશા ઇલેક્ટ્રોન આમ આમ ભરાય અહીંયા હવે દાખલા તરીકે હું તમને સિમ્પલ કહી દઉં પંદર નંબરનું તત્વ છે પંદર નંબરનું બરાબર કોઈ બી હોય પંદર નંબરનું અત્યારે આપણે હાલ પૂરતું ખાલી ફોસ્પરસ છે મને ખબર છે એટલે હું કહી દઉં ફોસ્પરસ છે બરાબર તો ફોસ્પરસ પંદર છે એની પાસે પંદર ઇલેક્ટ્રોન હોય હવે આ કેવી રીતે ભરાશે તો જો પહેલા ટુ હોય એટલે વનેશ ટુ પછી વારો આવશે ટુ એસ એમાં ટુ હોય ટુ આમ પછી વારો આવશે ટુપી તો ટુપીમાં છ હોય બરાબર પીમાં છ હોય એટલે પછી વારો આવશે થ્રી એસ તો થ્રી એસમાં ટુ હોય એસમાં ટુ હોય એટલે હવે કેટલા થયા ઘણો પંદર થી વધી ના જાય બે ને ચાર ને છ દસ દસ ને બે બાર હવે ત્રણ જ બાકી છે તો જો આનો વારો પતી ગયો પછી વારો આવશે આમ થ્રી પી નો તો થ્રી પીમાં હવે બાકીના કેટલા રહ્યા ત્રણ તો ત્રણ હશે તો તમે જો આ તત્વ છે ને એ પી સમૂહમાં જ હોવું જોઈએ આ તો આ રહ્યો અને એમાં પણ ત્રણ છે એટલે ત્રીજા નંબરે એક બે જોરદાર અર્થઘટન છે જે હું તમને આવતા લેક્ચરમાં શાંતિથી સમજાવીશ તો અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકનો પહેલો અધ્યાય આપણે પૂરો કરીએ છીએ બરાબર વિડીયો સમાપ્ત થાય છે તમે ટકી રહેજો